નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ. નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, દેડિયાપાડા અને સાગબારામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે 519 મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 3 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે 185 સરપંચ પદની અને વોર્ડના સભ્યોની 1302 બેઠકો માટે ચૂંટણી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નર્મદા જિલ્લામાં કુલ 81.68% ભારે મતદાન નોંધાયું હતું, જેમાં સૌથી વધુ મતદાન નાંદોદ તાલુકામાં 85.91% મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન સાગબારા તાલુકામાં 74.40% નોંધાયું છે. ગરુડેશ્વર તાલુકા 81.24% તથા તિલકવાડા 84.27% તથા ડેડિયાપાડા તાલુકામાં 85.26% મતદાન નોંધાયું હતું. આજે નાંદોદ તાલુકા માટે રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે ગરુડેશ્વર તાલુકા માટે ગરુડેશ્વર તાલુકા સેવા સદર, બીજા મારે તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની KM શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનિયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. આજે નાંદોદ તાલુકા માટે રાજપીપળાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના સંકુલમાં 57 આનંદ ભવન ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી, જેના પરિણામો જાહેર થતા સરપંચોના વાજતે ગાજતે વિજય સરઘસો નીકળ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. સમગ્ર ગુજરાતમાં દરેક ગામે ગામ આજે એકદમ ગામડાઓના જે ગ્રામજનો છે, જે વોટર્સો છે, એ ખૂબ જ મોટી સંખ્યામાં જ્યાં જ્યાં ચૂંટણીની મતગણતરી આજરોજ થઈ રહી છે ત્યાં ખૂબ જ ઉત્સાહિત છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 57 ગ્રામ પંચાયતોનું આજે મતગણતરી છે. એમાંથી 10 થી 15 ગ્રામ પંચાયતોનું જે મતગણતરી છે એમાં સરપંચશ્રીઓ વિજેતા થયા છે, અને અહીંયા ગાડી અમુક નવા ચહેરાઓ પણ ચૂંટાઈને આવ્યા છે. આજે ગ્રામજનોમાં અહીંયા તમે જોઈ શકો છો, ગ્રામજનોમાં ઘણા બધા ઉત્સાહિત લોકો છે કે એ લોકો પોતાના ગામનો વિકાસ અને જે ગામની માળખાકીય સુવિધાઓ છે અને દરેક લાભાર્થીઓને સરકારશ્રીની દરેક યોજનાઓનો લાભ ઘરે ઘર સુધી મળી રહે એ માટે આજે દરેક ગામે ગામથી લોકો અહીંયા ગાડી આવેલા છે. સોમાં વિધાનસભા આવી રહી છે. આ ચૂંટણીઓના પરિણામ જોતા વિધાનસભાઓમાં પણ ઘણી બધી